વસમી લાગે છે આજની વિદાય કાલે ભેગા હતા અને આજે જુદાઈ બીલીમોરા નગરપાલિકા સંચાલિત સેઠ એન સી એમ કન્યા વિદ્યાલય દ્વારા શાળા સંકુલમાં ધોરણ દસ અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓનો ભાવભીની વિદાય સભારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યની પ્રાર્થના થકી કરવામાં આવી હતી આચાર્ય ઉર્મિલાબેન સોલંકી અને શાળા સમિતિ ચેરમેન તેજલબેન જોશીએ શિક્ષિકાઓની મહેનત અને વિદ્યાર્થીઓના આખા વર્ષની કામગીરીને બિરદાવી હતી આગામી અઠ્યાવીસ માર્ચે યોજનાર ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં કોઈપણ જાતનો ડર રાખ્યા વિના ખુલ્લા મને પરીક્ષા આપવા જાઓ અને કોઈપણ પરીક્ષાલક્ષી પણ પ્રશ્ન ઊભો થાય તો આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું હેલ્પલાઇનના નંબરો શાળાના બોર્ડ પર મૂકવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓના પરીક્ષાલક્ષી તમામ પ્રશ્નો હલ કરવા ઉપયોગી નીવડશે કાર્યક્રમ દરમિયાન બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ પ્રસંગોપાત બાદ ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિંદગી એટલે સતત વહેતું જરૂર માટે કોઈપણ જાતને ડર રાખ્યા વગર પરીક્ષા આપો અત્યાધુનિક સમયમાં દરેક ક્ષેત્રોમાં બહેનો માટે ઉજળી કારકિર્દીનો વિશાળ સ્કોપ રહેલો છે શાળા કક્ષાએથી વિદ્યાર્થીનીઓને બોલપેન ભેટ સ્વરૂપે અપાઈ હતી અને મો મીઠું કરી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી સેઠ એનસીએમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ દસની એકસો એકોતેર અને ધોરણ બારની ચોરાણું વિદ્યાર્થીઓ આગામી અઠ્ઠાવીસ માર્ચે શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપશે બિલીમોરા પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી શિક્ષિકાઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ આજે બીલીમોરા નગરપાલિકા સંચાલિત સેટ એન સીએમ કન્યા વિદ્યાલય અને શ્રીમતી જી એન એમ આર ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય બીલી મોરાના અભિવાદન અને સાથે વિદ્યાર્થીનીઓને શુભેચ્છાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ખાસ વિદ્યાર્થીનીઓએ ખાસ શું કાળજી રાખવાની એક્ઝામ દરમિયાન અને બિલકુલ ગભરાટ અકળાટ કર્યા વગર કઈ રીતના એક્ઝામ આપી તેનું માર્ગદર્શન અમારા આવનારા તમામ મહેમાનોએ આપ્યું અને વિદ્યાર્થીઓને એક જ કહેવામાં આવ્યું કે એક ગોલ અને આત્મવિશ્વાસ સાથે તમે એક્ઝામ આપો અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એ રીતની શુભકામના અમારા નગરપાલિકાના તમામ સભ્યો તરફથી અને સ્કૂલના શિક્ષકો અને આચરો તરફથી પાઠવવામાં આવી અને સાથે નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને માટે તેત્રીસ જેટલી સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત મહાનુભાવો અને અમારા પત્રકાર શ્રી અશોકભાઈ હું અમે દિલ દિલથી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ દસથી બાર અને અને તમામને અમારા તરફથી શુભેચ્છા અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના